કેમ છો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 8માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8। તો આપણે લાસ્ટ વિડિયોમાં 8.1 ભણી ચૂક્યા છીએ, હવે શરૂઆત થશે સ્વાધ્યાય 8.2ની। તો સ્વાધ્યાય 8.2 જે છે, જેની અંદર નફો ખોટ અને ટકાવારી તમારે ભણવાની છે। જ્યારે આપણે 8.1ની અંદર આપણે ગુણોત્તર શોધતા શીખેલા, હવે આપણે ટકાવારી અને નફો ખોટ તરફ જઈ રહ્યા છીએ। જેમ એક્ઝામ્પલ દાખલા આવતા જશે, એમ આપણે સૂત્ર પણ જોડે આપતા જશું અને નફો ખોટ આવશે અને જીએસટી અને વળતર, આ બધી વસ્તુઓ 8.2ની અંદર તમારે ભણવાની છે। તો શરૂઆતના જે બે દાખલાઓ છે, એ બે દાખલાની અંદર માત્ર ટકાવારી કે જેની અંદર નફો ખોટ કે જીએસટી આપણે શીખવાનું નથી, ખાલી ટકાવારી શોધતા શીખવાની છે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 1થી। એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળે છે। એક વ્યક્તિ છે જેને પગારની અંદર 10% વધારો મળે છે। વધારો મળ્યા પછી એનો પગાર 1,54,000 થાય છે, તો મૂળ પગાર કેટલો હશે એ આપણે શોધવાનો છે। તો મૂળ પગાર અહીંયા આપેલો નથી, વ્યક્તિનો કેટલો પગાર છે આપણને ખબર નથી, પણ 10% વધારો મળ્યા પછી એનો પગાર 1,54,000 જેટલો થાય છે, તો મૂળ પગાર કેટલો હશે એ આપણે અહીંયા શોધવાનું છે। તો આવા જ્યારે પણ દાખલા આવે કે જેની અંદર ટકા આપેલા હોય પરંતુ નવો પગાર આપેલો હોય, નવી ગણતરી આપેલી હોય, તો તમારે જે મૂળ પગાર હોય એને આપણે 100 ધારી લેવાનો। તો આપણે ધારી લઈએ કે ભાઈ વ્યક્તિનો મૂળ પગાર ખાલી 100 રૂપિયા છે। હવે એમાં 10% વધારો કરીએ તો 10% વધારો થાય એટલે પગાર થઈ ગયો 110। તો આપણે 100 તો ધારેલો છે, તો એ રીતે આપણે આ દાખલાને ગણવાનો છે। તો શરૂઆત કરીએ આપણે, કેમ કે અહીંયા ટકાવારી છે, 10% વધારો। હવે 10% એટલે શું? તો ટકા એટલે 110 રૂપિયાનો વધારો। 10% વધારાનો મતલબ શું થાય ફરી એકવાર સમજી લો, 10% વધારો એટલે 10 રૂપિયાનો વધારો નહીં, પરંતુ 100 રૂપિયા પગાર હોય તો 10 રૂપિયાનો વધારો મળ્યો, એટલે નવો પગાર 110 રૂપિયા થાય, એટલે 10% એટલે 110। કોઈ પણ જગ્યાએ ટકા આવે એટલે તમારે એને 100 ગણવાના છે। તો આપણે અહીંયા ધારી લેવું પડે મૂળ પગારને, આપણે ધારી લઈએ કે ભાઈ વ્યક્તિનો મૂળ પગાર, એટલે ત્યાંથી ધારો કે કરીને શરૂઆત કરવાની છે। ધારો કે એક વ્યક્તિનો મૂળ પગાર, તો આપણે અહીંયા મૂળ પગારને ધારવો પડે, તો મૂળ પગાર બરાબર 100 રૂપિયા। ચલો, વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા હતો। હવે વધારાની વાત કરી દઈએ તો પગારમાં થયેલો વધારો, તો વધારો કેટલો છે? 10% છે, પણ 10% અહીંયા ટકા લખવાના નથી, કેમ કે 100 રૂપિયા મૂળ પગાર આપણે ધારી લીધો એટલે વધારો 10 રૂપિયા થઈ ગયો, 100 એ 10 આવું થશે। હવે અહીંયા આવશે નવો પગાર, તો મૂળ પગારમાં વધારો ઉમેરીએ ત્યારે નવો પગાર મળે ને, તો જે મૂળ પગાર છે, શરૂઆતનો પગાર છે, એમાં પગારમાં થયેલો વધારો આપણે ઉમેરીશું એટલે આપણને મળી ગયો નવો પગાર। તો વ્યક્તિનો નવો પગાર બરાબર 100 + 10, તો અહીં પણ સરવાળો થશે એટલે 110 રૂપિયા આ થઈ ગયો વ્યક્તિનો નવો પગાર, પણ ધારેલો સાચો તો નવો પગાર 1,54,000 છે, આ તો ધારેલો નવો પગાર થયો। તો હવે આપણે પદ મૂકવાનું છે ત્રિરાશિ, તો અહીં આપણે નવો પગાર, અહીંયા નવો પગાર મૂકીશું અને સામે લખશું મૂળ પગાર, તો એ મેં આ લખ્યું કે ભાઈ વ્યક્તિનો નવો પગાર, અને આ બાજુ આપણે રાશિ લખીશું મૂળ પગાર, એટલે શરૂઆતમાં જે પગાર હતો એ। ચલો, નવો પગારથી ધારેલાથી શરૂઆત કરવાની, તો નવો પગાર 110, ચલો નવો પગાર 110, તો મૂળ પગાર કેટલો? નવો પગાર 110, તો મૂળ પગાર 100 રૂપિયા આધારેલા મૂકી દીધા। હવે સાચો નવો પગાર કેટલો? તો સાચો નવો પગાર 1,54,000, તો સાચો મૂળ પગાર કેટલો એ આપણે શોધવાનો છે। આ રીતે ત્રિરાશિ મૂકીએ તો એકદમ સહેલો દાખલો થઈ જાય, બાકી તો નવા પગારને એક્સ ધારી શકીએ, ધારી અને એમાં 10% વધારો કરીએ, પણ એ લાંબી પ્રક્રિયા થઈ જશે, ખૂબ જ સહેલી રીતે આપણે જઈશું। તો અહીંયા ચોકડી કરવાની છે, તો 1,54,000 × 100, તો આ ચોકડીમાં ગુણ્યા 100, અને આ 110 આવશે ભાગાકારમાં, તો નીચે લખી દઈએ 110 જે આવી ગયા ભાગાકારમાં। આનું સમાધાન કરી દઈએ એટલે આપણને મૂળ પગાર મળી જાય। ચલો, આનું સમાધાન કઈ રીતે કરીશું? તો પહેલા તો આ એક મીંડું અહીંયા ઉડાડી દઈએ, તો એક એક મીંડું ઉડી ગયું। હવે 154ને 11 વડે ભાગી દેવાના છે, મીંડાને રહેવા દો, તો 154ને 11 વડે ભાગીએ, 11 એકાને 11,
चलो कितना वध्या चार, नीचे उतारो चौगड़ो चुम्बालीस, अग्यार चौक चुम्बालीस, तो अग्यार ने आपणे 154 भाग्या एटले वध्या 14 वध्या, अने आ जे बे मींडा छे ए मींडा आपणे ऊपर चढ़ावी देशुं एटले आ थई गया 1400। हवे 1400 नी पाछळ पाछा बे मींडा आवशे, 1400 गुण्या 100 जे एटले 1400 अने पाछळ बीजा बे मींडा एटले आ थई गया 1,40,000 रुपया। तो व्यक्तिनो मूळ पगार, तो आ थई गयो मूळ पगार, तो व्यक्तिनो मूळ पगार 1,40,000 रुपया हतो अने 10% वधारो मळ्यो, 10% वधारो मळ्यो एटले नवो पगार 1,54 थई गयो। हवे वातने समझी लो कि मूळ पगार 1,40,000, तो 1,40,000 10% वधारो एटले 14,000 रुपया थई गया। एक मिनिट अहीं आपणे उड़ाड़ दी है तो कितना थई गया 14,000, तो 1,40,000 में 14,000 उमेरी दी है तो 1,54,000 नवो पगार अपने मड़ी गयो। तो आ रीत है, एकदम सुगत सहेली रीत है, एक्स धार्या करता मूळ वस्तु ने मूळ वस्तु में जयरे नफो खोट आवशे त्यारे पण वस्तु की मूळ किंमत के पड़तर किंमत ने 100 धारी ने करशो तो खूब सहेलाई तमे आ गणी शकशो। चलो त्यार पछीनो जोईए दाखला नंबर 2 के जेनी अंदर पण आपणे टकावारी शोधवानी छे। तो शू कहेवा मांगे छे दाखला नंबर 2, रविवारे 845 लोकोए प्राणी संग्रहालयनी मुलाकात लीधी, केम के रविवार हतो, रविवार एटले रजानो दिवस, तो रजानो दिवसे मुलाकातीओ पण वधी जाए। तो रविवारे 845 लोको प्राणी संग्रहालयनी मुलाकात ले छे। हवे सोमवारे एटले एना पछीना बीजा दिवसे तरत तो ए मुलाकातीओनी संख्या 169 थई जाय छे। तो मुलाकातीओमां थयेलो घटाड़ो आपणे अहींया शोधवानो छे, परंतु टकावारीमां घटाड़ो शोधवानो छे। आम तो सीधो हिसाब छे कि रविवारे 845 लोको गया अने सोमवारे 169 लोको गया, बन्नेनी करी दईए बादबाकी, एटले ख्याल आवी जाय कि भाई आटला मुलाकातीओ घट्या। तो ए मुलाकातीओ घट्याने आपणे लखी दईए बादबाकी करीए, चलो 15 15 9 जाए तो 6, चेकिंग 3 ऊपर लीधो 10 को, 13 13 6 जाए तो 7, चलो अहीं चेकिंग 7, चलो 7 1 जाए तो 6, तो 676 जेटला मुलाकातीओ ओछा थई गया रविवारनी सरखामणीमां। सोमवारे मुलाकातीनी संख्या घटी गई, पर अहीं आंकड़ो मळ्यो, आपणे तो घटाड़ो जे थयो ए टकानी अंदर शोधवानो छे कि केटला टका मुलाकातीओमां घटाड़ो थयो। तो एना माटे शुं करीशुं आपणे, तो एना माटे रविवारे जेटला मुलाकातीओ छे तो ए मुलाकातीओने आपणे 100% मुलाकाती गणी लईए कि भाई 845 લોકો આવ્યા તો 100% લોકો પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા। હવે 169 લોકો બીજા દિવસે આવ્યા તો કેટલા ટકા આવ્યા, તો આપણને સોમવારે કેટલા ટકા મુલાકાતી આવ્યા એ મળી જાય, એટલે ઘટાડાને શું કરવાનું, 100માંથી માઇનસ કરી દઈએ એટલે કેટલા ટકા ઘટાડો થયો એ પણ મળી જાય। તો આ રીતે આપણે ગણીશું, તો અહીં 845 લોકો એટલે 100% બધા જ મુલાકાતી આવી ગયા, તો 845 લોકો તો 100% 100% મુલાકાતી ગણી લઈએ, અને 169 લોકો તો કેટલા મુલાકાતીઓ, તો આના આપણે આ પ્રમાણમાં ત્રિરાશિ મૂકી દઈએ, તો 169 ગુણ્યા 100 ભાગ્યા 845, તો આપણને સોમવારે કેટલા ટકા મુલાકાતીઓ આવ્યા એ આપણને મળી જશે। તો હવે 169 અહીંયા 5 વડે 169 ગુણ્યા 5 કરીએ આપણે એટલે થઈ ગયા 845, સીધા 5 ઉડવાના છે। ચલો 9 5 45 5 વધી પડી 4, 6 5 30 ને 34 ચોગડો વધી પડી 3, 5 1 5 3 8 845, તો અહીંયા સીધા ઉડી ગયા છેદ, તો 169 ગુણ્યા 5 એટલે 845, 169 ઉડી ગયા। ચલો 5 ને અહીંયા ઉડાડી દઈએ, તો 20 5 100 એટલે બીજા સોમવારે કેટલા મુલાકાતી થઈ ગયા, 20% મુલાકાતી થઈ ગયા, અને રવિવારે કેટલા મુલાકાતી આપણે લીધા, તો રવિવારે 100% અને સોમવારે 20%, તો કેટલો ઘટાડો થયો એ અહીંયા તમને ખ્યાલ આવી જશે, 100% - 20% તો 80% મુલાકાતીમાં ઘટાડો થયો, એટલે કેટલા ટકા મુલાકાતીમાં ઘટાડો થયેલો, તો લોકોની સંખ્યામાં થયેલો, લોકોની સંખ્યામાં અથવા મુલાકાતીની સંખ્યામાં થયેલ ઘટાડો, તો એ ઘટાડો 100% મુલાકાતી હતા રવિવારે, સોમવારે 20% થઈ ગયા,
એટલે 80% લોકોમાં ઘટાડો જોવા મળ્યો, તો 80% લોકો ઓછા સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. તો આ થઈ ગયો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. તો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એ નફો ખોટ આધારિત દાખલા છે, જે બંને દાખલામાં આપણે વેચાણ કિંમત શોધવાની છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 3 થી. એક દુકાનદાર રૂપિયા 2400માં 80 જેટલી વસ્તુઓ ખરીદે છે, 2400 રૂપિયાની અંદર 80 વસ્તુ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે. તો વસ્તુની વેચાણ કિંમત અહીં આપણે શોધવાની છે. તો અહીં આ વ્યવહારની અંદર નફો થાય છે, તો 16% નફા સાથે વેચે છે. હવે કોઈપણ વસ્તુની ખરીદ કિંમત અને એની ઉપર નફો અને પછી વેચાણ કિંમત, એટલે યાદ રાખવાનું કે આપણને નફો ક્યારે થાય અને ખોટ ક્યારે જાય. તો નફો, તો કોઈપણ વ્યવહારમાં નફો ક્યારે થાય, તો પ્રોફિટ ક્યારે થાય યાદ રાખવાનું, તો વસ્તુની વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધુ હોય તો નફો થાય, અને ખોટ ક્યારે જાય, તો ખોટ એટલે આપણે એને લોસ કહીએ. તો લોસની અંદર વસ્તુની વેચાણ કિંમત એની મૂળ કિંમત કરતાં ઓછી હોય તો એ વ્યવહારમાં ખોટ જાય. તો નફો અને ખોટની આપણે વાત કરીએ, તો નફો અહીંયા આપણને ટકાવારીની અંદર નફો આપેલો છે, તો 16% નફા સાથે વસ્તુને વેચે છે. ચલો વસ્તુની મૂળ કિંમત પણ આપણને ખબર છે, તો મૂળ કિંમત 2400 રૂપિયા છે. 80 વસ્તુઓને આપણે છેલ્લે ગણતરીમાં લેશું, તો અહીં 16% નફાની વાત કરી દઈએ. તો આપણે સૌ પ્રથમ નફો શોધી દઈએ, તો મૂળ કિંમત 2400 રૂપિયા, જેના 16% નફો, તો 2400 રૂપિયાના 16% એટલે કેટલા, એટલે આપણને નફો મળી જાય. હવે મૂળ કિંમતમાં નફો ઉમેરીએ એટલે વેચાણ કિંમત મળી જાય. એટલે આપણું સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ વેચાણ કિંમત બરાબર, તો ક્યારે પણ વેચાણ કિંમત શોધવાની થાય તો મૂળ કિંમતની અંદર નફાને ઉમેરવાનો, એટલે વેકી બરાબર મૂકી પ્લસ નફો. અને જો વ્યવહારમાં ખોટ ગયેલી હોય તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. તો અહીં તમારે નફો અને ખોટના માટે વેકીનું સૂત્ર યાદ રાખવાનું. તો વેચાણ કિંમત માટેનું સૂત્ર થઈ ગયું, જો નફો થયો હોય તો મૂળ કિંમતમાં અથવા પડતર કિંમતમાં નફાને ઉમેરવાનો, અને ખોટ ગઈ હોય તો મૂળ કિંમતમાંથી ખોટને માઇનસ કરવાની. તો વેચાણ કિંમતના બે સૂત્ર છે, તમારે લખીને રાખવાના છે, યાદ રાખવાના છે. તો કોઈ પણ દાખલામાં ક્યારે પણ વેચાણ કિંમત શોધવાની હોય ત્યારે જો નફો થયો હોય તો મૂળ કિંમત અથવા તો પડતર કિંમતમાં નફો ઉમેરવાનો, અને ખોટ ગઈ હોય તો મૂળ કિંમત અથવા તો પડતર કિંમતની અંદરથી ખોટ માઇનસ કરવાની, એટલે આપણને વેચાણ કિંમત મળી જાય. તો શરૂઆત કરીએ, તો સૌ પ્રથમ આપણે નફો શોધી દઈએ, કેમ કે આ બંને વ્યવહારની અંદર બંને દાખલામાં નફો થયેલો છે. તો વસ્તુની મૂળ કિંમત આપણને ખબર છે 2400 રૂપિયા. હવે 80 વસ્તુઓ છે, તો આ દાખલો બે રીતે કરી શકાય. એક વસ્તુની મૂળ કિંમત શોધી દેશો તો પણ ચાલશે, અને ટોટલ વેચાણ કિંમત શોધ્યા પછી 80 વડે ભાગી દેશું તો પણ ચાલશે. બંને રસ્તાથી કરી શકાય, કેમ કે 80 વસ્તુ 2400 રૂપિયામાં ખરીદેલી છે. તો એક વસ્તુ કેટલામાં ખરીદેલી હોય, 2400 ભાગ્યા 80, તો આપણને ખબર પડી જાય કે ભાઈ એક વસ્તુના 30 રૂપિયા હોય, તો 30 રૂપિયાની વસ્તુની ખરીદ કિંમત થઈ ગઈ. તો એના પર તમે નફો શોધી શકો, અથવા તો આપણે 2400 જ રાખીએ, તો ભાઈ વસ્તુની મૂળ કિંમત કેટલી, તો અહીં જે વસ્તુઓ છે એ વસ્તુઓની મૂળ કિંમત, તો મૂળ કિંમત આપણે લઈ લઈએ 2400 રૂપિયા એ આપણને આપેલી છે. ચલો નફો કેટલો થયો, તો નફો બરાબર 16%. તો સૌ પ્રથમ આપણે નફો શોધી દઈએ, તો અહીં નફો આપણને 16% આપેલો છે, ટકામાં છે. તો આપણે રૂપિયામાં નફો શોધી દઈએ, તો 2400 રૂપિયાની જે વસ્તુ છે, તો 2400 રૂપિયાના 16%, તો આ મળી ગયો આપણને નફો, કેમ કે નફો મૂળ કિંમત અથવા પડતર કિંમત પર શોધી શકાય. તો 2400 × 16, ચલો ટકા નીકાળ દો, તો છેદમાં લખી દેવાના 100. તો 2400 × 16 / 100, ચલો બે બે મીંડા આપણે અહીંયા ઉડી જશે. હવે 24 × 16 કરી દઈએ આપણે, તો 24 × 16, ચલો 240. 6 × 24 ચોગડો વધી પડી 2, 6 × 2 = 12 અને 2 = 14, 144, 4 × 8 = 3. તો 384 રૂપિયા અહીંયા આપણને વ્યવહારમાં નફો થાય છે. તો નફો આપણે રૂપિયામાં શોધી દીધો, કેમ કે આપણને ટકામાં આપેલો હતો. હવે નફો ઉમેરવાનો, એટલે આપણને મળશે વેચાણ કિંમત. તો વેચાણ કિંમતનું સૂત્ર
मूल किंमत वत्ता नफो। चलो मूल किंमत केटली हती 2400 रुपया अने नफो केटलो थयो 384 रुपया। बन्नेनो करी दईए सरवाळो तो आपणने 4 4 3 7 तो 2784 रुपया आ थई गई वस्तुनी वेचाण किंमत 2784 रुपया। परंतु अहीं आपणने जे वेचाण किंमत मळी ए आपणने 80 वस्तुओनी वेचाण किंमत मळेली छे। तो एक वस्तुनी वेचाण किंमत केटली तो आने आपणे 80 वडे भागी दईए एटले आपणने एक वस्तुनी वेचाण किंमत मळी जाय। तो 80 वस्तुनी वेचाण किंमत 2784 तो एक वस्तुनी वेचाण किंमत केटली अहीं एवुं लखेलुं के भाई एक वस्तुनी वेचाण किंमत आपणे शोधवानी छे एक वस्तुनी। तो आपणने हा 80 वस्तुओ छे तो 80 वस्तुओनी वेकी 2784 तो अहीं आपणे काम करी दी लखी दईए आ बाजू वस्तु अने सामी लखी दऊं छूं वेकी। चलो 80 वस्तु तो वेचाण किंमत 2784 तो एक वस्तु वेचाण किंमत केटली। चलो आ त्रिराशि 1 × 2784 भाग्या 80 तो हवे आ भागाकार करवानो छे। एक काम करिए आपणे मींडाने एमने एम रहेवा दईए 2784 ने 8 वडे भागी दईए खाली। चलो 8 8 3 24 वध्या 3 नीचे उतारे 8 8 4 32 चलो 8 4 32 केटला वध्या 6 नीचे उतारे 4 8 8 8 8 64 तो आवी गया 384। चलो 384 आव्या आ भागाकार करो आपणे आने 8 वडे खाली भागवाना तो 8 वडे भाग्या एटले 348 84 नहीं तो 348 आवी गया। हजू अहींया मींडू बाकी रह्यू तो ए मींडानो पॉइंट कापी दो तो पॉइंट कापी दईए तो 34.8 કેમ કે અહીંયા એક મીંડું એટલે 10 બાકી રહ્યા હવે 10 બાકી રહ્યા તો 10 માટે પોઈન્ટ કાપી દઈએ એટલે 34.8 રૂપિયા એ એક વસ્તુની વેચાણ કિંમત થઈ ગઈ। એક વસ્તુની ખરીદ કિંમત તો અહીંયા 2400 રૂપિયાની અંદર 80 વસ્તુ ખરીદી હતી એટલે એક વસ્તુની ખરીદ કિંમત 30 રૂપિયા હતી। એક વસ્તુની ખરીદ કિંમત 30 જેમાં 4.8 રૂપિયા નફો થાય એક વસ્તુ ઉપર તો ટોટલ એક વસ્તુની વેચાણ કિંમત થઈ ગઈ 34.8 રૂપિયા। તો તમે એક વસ્તુ પરથી ગણી શકો અને 80 વસ્તુની ગણીને છેલ્લે 80 ભાગ્યા કરી દઈશું તો પણ ચાલશે। ચલો હવે જોઈએ દાખલા નંબર 4। તો દાખલા નંબર 4 અને દાખલા નંબર 3ની અંદર થોડોક ડિફરન્સ છે જેની અંદર અહીંયા એક શબ્દ ઉમેરાયો છે સમારકામ। તો કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવામાં આવે ત્યારે પર અમુકવાર કંઈક ખર્ચા થતા હોય છે એ ખર્ચાને આપણે સમારકામ અથવા તો એના માટે આપણે પડતર કિંમત શોધવી પડે જેને ખરાજાત શબ્દથી પણ ઓળખવામાં આવે ખરાજાત અથવા તો ખર્ચ ખરાજાત કહી શકીએ એને ખર્ચ પણ કહી શકીએ સમારકામ કામકર્મ કહી શકીએ કેમ કે અમુક વસ્તુની અંદર આપણે ખર્ચો લીધા પછી ખર્ચો કરવો પડે છે તો એના માટે વધારાનો ખર્ચ લાગે જેને ખરાજાત કહેવાય અથવા તો આપણે એને સમારકામ પણ કહીએ। જો ઘર જેવી વસ્તુ હોય તો એની અંદર સમારકામ કરાવવું પડે તો સમજી લો અમુક લોખંડની વસ્તુ જૂને લીધી હોય તો એના પર રંગરોકાણ કરાવવું પડે તો એ પણ ખર્ચામાં આવે। ત્યાર પછી કોઈ વસ્તુ ખરીદે અને એને ઘરે લાવવા માટેનું જે ભાડું થાય તો એ ભાડું પણ એક ખર્ચો છે। તો આવા બધા જે ખર્ચા હોય એ મૂળ કિંમતની અંદર વસ્તુની કિંમતમાં ઉમેરવાના હોય જેથી આપણને પડતર કિંમત મળે। ખરેખર આ વસ્તુની કિંમત કેટલી તો 15,500 છે પરંતુ 450 રૂપિયાનું સમારકામ ખર્ચો થયો એટલે એની અંદર કંઈક રિપેરિંગ કરવાનો ખર્ચો થયો તો એ સમારકામ શું કરવો પડે તો વસ્તુની કિંમતમાં ઉમેરવા પડે તો આપણને પડતર કિંમત મળે। વસ્તુ તો 15,500ની છે પણ 450 બીજો ખર્ચો કર્યો જે સમારકામનો ખર્ચો કર્યો એટલે વસ્તુ આપણને પડી કેટલામાં તો પડતર કિંમત શું થઈ ગઈ તો વસ્તુની પડતર કિંમત એટલે વસ્તુની કિંમત અને સમારકામનો સરવાળો કરીએ એટલે આપણને મળે પડતર કિંમત જેને પક્કી કહેવામાં આવે છે। તો એના માટેનું પણ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું કે ભાઈ કોઈ પણ વસ્તુની પડતર કિંમત કઈ રીતે થાય તો પક્કી થશે વસ્તુની જે કિંમત હોય એ વસ્તુની કિંમતને આપણે મૂળ કિંમત કહીએ અને મૂળ કિંમતની અંદર ખરાજાત ઉમેરીએ। ખરાજાત એટલે ખર્ચો કોઈ પણ પ્રકારનો ખર્ચો હોઈ શકે જે સમારકામનો ખર્ચો હોઈ શકે ભાડું આપેલું હોય તો ભાડું પણ હોઈ શકે રિપેરિંગ કામ હોઈ શકે કલર કામ હોઈ શકે આ બધા ખર્ચાને ખરાજાત તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં વસ્તુની મૂળ કિંમત આપણને આપેલી છે તો મૂળ કિંમત બરાબર 15,500 અને બીજો સમારકામનો ખર્ચો થાય છે
जेने आपणे समारकाम अथवा तो खर्च अथवा खराजात पण कही शकीए जे छे 450 रुपया। तो सौ प्रथम आपणे वर्तुळनी वस्तुनी पड़तर किंमत शोधवी पड़शे। तो पड़तर किंमत बराबर मूळ किंमत वत्ता खराजात अथवा तो तमे समारकाम पण लखी शको। तो पड़तर किंमत बराबर मूळ किंमत वत्ता खराजात। चलो वस्तुनी मूळ किंमत 15,500 अने खराजात छे 450, जे वधारानो खर्च है। तो वस्तुनी किंमत केटली थई गई? तो 15,950 रुपया आ वस्तुनी थई गई पड़तर किंमत। एटले वस्तु टोटली 15,950 रुपयामां पड़ी, जे पड़तर किंमत छे एना उपर नफो गणवानो। હવે નફાની ટકાવારી આપણને આપેલી છે, તો વસ્તુ પર નફો થાય છે 15%, તો આપણે નફો શોધી દઈએ। તો અહીંયા ટકાવારીમાં નફો આપેલો છે, આપણે રૂપિયામાં નફો શોધી દેવાનો। તો નફો બરાબર, ચલો નફો એટલે 15,950 રૂપિયાના, આટલા રૂપિયાના 15%, આટલા રૂપિયાના 15%। ચલો ટકા નીકળી જાય, 15,950 ગુણ્યા 15 ભાગ્યા 100, તો ટકા નીકળી જાય એટલે છેદમાં થઈ ગયા 100। એક એક મિંડો અહીંયા ઉડી જશે। હવે 15 95 ગુણ્યા 15, તો 15 95 ગુણ્યા આપણે કરવાના છે 15 અને છેદમાં 10નો એક પોઈન્ટ કાપવાનો। તો 15 95 અને પાછળ લગાવી 0, 5 5 25નો 5ડો, વધી પડી 2 9 5 45, 47નો 7ડો, 4 25ના 49 29નો 9ડો, વધી પડી 2 5 1 5 2 7, ચલો 5 7 9 12નો બગડો, વધી પડી 18 ને 19નો 9ડો, વધી પડી 12 ને 13નો તગડો, વધી પડી 23 900 અને 25। પણ અહીંયા 10નો પોઈન્ટ આપણે કાપવાનો, એટલે અહીંયા મેં પોઈન્ટ કાપી લીધો, તો 23 92.5 નફો થઈ ગયો। તો આ થઈ ગયો નફો। હવે નફાને શું કરવાનું છે? તો પડતર કિંમતમાં ઉમેરી દઈએ એટલે આપણને મળી જાય વસ્તુની વેચાણ કિંમત। તો વેચાણ કિંમતનું સૂત્ર હમણાં શીખવાડ્યું, વેકી બરાબર, પણ અહીંયા મૂકી નહીં આવે, અહીંયા પડતર કિંમત આવશે। તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો। તો વસ્તુની પડતર કિંમતની અંદર નફો ઉમેરવાનો આવશે, તો પડતર કિંમત પ્લસ નફો। ચલો વસ્તુની પડતર કિંમત 15,950 અને નફો થઈ ગયો 23 92.5। હવે 0.5ને એમને આમ મૂકી દઈએ, ચલો સરવાળો 2 0 તો 2, ચલો 9 9 5, ચલો અહીંયા 2 9 અને 9 અને 5 થઈ ગયા 14, વધી પડી 1 10 ને 13નો તગડો, વધી પડી 1 7 ને 1 8 અને આ 1। તો વેચાણ કિંમત થઈ ગઈ 18,342.5। તો આ થઈ ગઈ વસ્તુની વેચાણ કિંમત। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત શોધવાની છે।